કપાસના પાક વીમા મુદ્દે આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોને ગુજરાત કિસાન કોંગ્રેસનું સમર્થન મળ્યું છે. ખેડૂતોએ બેડી માર્કેટિંગ યાર્ડ બહાર વિરોધ નોંધાવ્યો છે અને પાક વીમા રૂપી બિરબલની ખીચડીની જેમ પાક વીમો ક્યારે પાકે છે તેને લઈને વિરોધ કરી રહ્યા છે. રાજકોટ વેપારી એસોસિએશન અને કિસાન સંઘ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે આંદોલનના મંડાણ કર્યા છે, જેને ભાગરૂપે પાક વીમો ભાવાંતર યોજના જેવા ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે આમરાંત ઉપવાસમાં બેઠેલા આગેવાનોના સમર્થનમાં ગુજરાત કિસાન સંઘના ચેરમેન પ્રમુખ વીપી વૈષ્ણવ આવી પહોંચ્યા છે અને તેમને આંદોલનને સમર્થન આપ્યું છે. અને વીપી વૈષ્ણવે કહ્યું કે ખેડૂતોને કપાસનો પાક વીમો મળે તે માટે રાજકોટ ચેમ્બર સરકારને રજૂઆત કરશે. આ સાથે જ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો પણ આવી પહોંચ્યા હતા અને ખેડૂત આંદોલનને ચેમ્બર ઓફ કોમર્સે પણ સમર્થન જાહેર કર્યું છે. ખેડૂત લોકોની જે માગણી છે અને અમને એવું સ્પષ્ટપણે લાગે છે કે એની ખરેખર માગણી વ્યાજબી છે. પાક વીમાના પ્રશ્નની જ્યારે વાત કરી ત્યારે કપાસનો પાક વીમો ચૂકવવાનો નથી એ હકીકત છે. આજે કોઈ પણ તાલુકો અછતગ્રસ્ત જાહેર કરો તો એને ત્વરિત પાક વીમો ચૂકવવો જ જોઈએ. ભાવાંતર યોજનાની આ લોકોની માગણી છે, એ પણ માગણી વ્યાજબી છે અને આની સીધી અસર માની લો કે ખેડૂતને જો ભારત ખેતી પ્રધાન દેશ ગણતા હોય તો જ્યારે ખેડૂતની ઉપજને ધ્યાનમાં રાખીને એના પ્રશ્નોનું યોગ્ય તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે તો 100% ભારતના અર્થતંત્રના જીડીપી ઉપર આની અસર પડશે. એટલે અમારું સ્પષ્ટ માનવું છે કે તાત્કાલિક આ ધોરણે આને પ્રાધાન્ય આપી અને ગુજરાત સરકાર આને ધ્યાનમાં લઈ અને કેન્દ્ર સરકાર સાથે મળી અને ત્વરિત નિરાકરણ. વીપી, ખાસ કરીને ચેકડેમ અને તળાવો જો ઊંડા કરીએ તો પાણીનો સંગ્રહ વધે, ઉદ્યોગોને પણ ફાયદો થઈ શકે છે, ખેડૂતોને પણ ફાયદો થઈ શકે અને ગ્રામ્ય પણ જે વિસ્તાર છે તે પણ ઊંચો આવી શકે છે. આપ રજૂઆત કરશો? ખેડૂતો તો રજૂઆત કરે છે. આ વિશે અમે ગુજરાત સરકારની અંદર 3 વખત રજૂઆત કરી ચૂક્યા છીએ, હજી પણ અમે વધારે રજૂઆત કરશું. તમે 10% આની અંદર ચેકડેમ ઊંડા કરવા માટે 10% પ્રયત્ન કરો તો તમને 100% ફાયદો થાય એમાં કોઈ સ્પષ્ટપણે છે. અને આની અંદર પાણીનો ભરાવો વધારે થાય જેથી કરીને સિંચાઈ યોજનાથી દ્વારા ખેડૂતોને લાભ મળે ને ઇનડાયરેક્ટલી ભારત દેશના જીડીપી ઉપર 100% એની અસર થાય. અમે આજે જ રાજકોટ ચેમ્બર દ્વારા સરકારને જાણ કરીશું. આવનારા દિવસોની વાત તો પછી રહી, અત્યારે માની લો કે ઉપર વાવણીનો સમય છે. આ જ વસ્તુને તમે 15 દિવસ લંબાવો તો ખેડૂતને પારાવાર નુકસાન જાય એવું છે. એટલે ટૂંકા ગાળાની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સાથે રહીને આને ઘટતું નિરાકરણ કરે એવી અમારી ચેમ્બર ઓફ દ્વારા માગણી. ચેમ્બર ઓફ કોમર્સ કાયમી ધોરણે બ્રિજની ભૂમિકા ભજવે છે એટલે મધ્યસ્થી આજે છે અને રહેશે. પહેલાં તો એક વસ્તુ એમ કહું છું કે વેપાર ઉદ્યોગને આ કૃષિની જે પ્રોડક્ટ, કૃષિને આધારિત જે ધંધા છે એ વેપાર ઉદ્યોગને સાયકલ એક આ રોટેશનનો ભાગ છે. બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણું ભારત આઝાદ થયું ત્યારે કૃષિનો રોલ જીડીપીમાં 76% એટલે 76 હતું. અત્યારે વખતો વખતની સરકારો આના ઉપર ધ્યાન નથી આપ્યું. અત્યારે મને કહેતા દુઃખ થાય છે કે અત્યારે આપણો ખાલે ખાલી કૃષિ આધારિત જે ભાગ વિકાસમાં જે ફાળો રહ્યો એ ફક્ત લગભગ 22-23% જ રહ્યો છે. અને આની આ નીતિ સરકારની જો રહેશે તો ભવિષ્યમાં આ એક આ ઉદ્યોગ જ લુપ્ત પાય એવું થઈ જાય એવું મને લાગી રહ્યું છે. બીજું, આના માટે આંદોલન આપણે સૌરાષ્ટ્રની જે ધરતી ઉપર છે, આપણે જો કે સૌરાષ્ટ્ર કહીએ તો ઊંધી રકાબી છે. આપણી પાસે કોઈ પાણીનો સંગ્રહ ક્યારેય નથી. આપણે નર્મદા આધારિત જે કાંઈ વાતો થઈ છે ખરેખર કલ્પસર નહીં થાય ત્યાં સુધી કાંઈ નહીં. પણ કમનસીબે સૌરાષ્ટ્રના મુખ્યમંત્રીએ કલ્પસર યોજના વિશે વાત કરી અને એને 2009 આ યોજના 3 કેમ સ્ટાર્ટ કરી 9 પૂર્ણ કરવાની વાત હતી. પણ પાર્શિયાલિટી, આજે હું ખુલ્લા આજે આપના માધ્યમ દ્વારા જાહેરમાં કહું છું કે સૌરાષ્ટ્રનો કોઈ પણ પ્રશ્ન હોય તો ગુજરાતના આપણા એમએલએ કે કોઈ પણ મિનિસ્ટરો એ કોઈ કરવા માગતા નથી. કેશુભાઈની સરકારે જ્યારે કલ્પસર યોજનાનો પાયો નાખ્યો, 9 પૂરું કરવાની વાત આવી, એવા સમયમાં અત્યારે મને કહેતા દુઃખ થાય છે કે તમે સાંભળ્યું છે કે 2013 કલ્પસરના પોટલા બળી ગયા. આજે કલ્પસર યોજના નહીં થાય ત્યાં સુધી કોઈ નહીં. અને બીજું, વીમાની વાતો આવે, શાના માટે આંદોલન કરવું પડે? કોઈ 4 બંગડીવાળી ગાડી રોડ ઉપર ભટકાઈને ઊભી રહી જાય, ડ્રાઈવર ખાલી ફોન કરી દે, વીમા કંપની ડ્રોઈંગ થઈ જાય, બધું પતી જાય અને આ મજૂરો ખેડૂત ખેતું કામની મજૂરી કરતાં કરતાં એને આંદોલન કરવા પડે? આ તો કઈ રીતનું, આ તો આ કઈ રીતની સરકાર કે કઈ રીતનું છે કાંઈ ખ્યાલ આવતો નથી. આને ખરેખર આ લોકોને ખરેખર સામે આવીને સરકારે કરવું જોઈએ. અને એક વસ્તુ એ છે કે કૃષિ છે તો કૃષિ આધારિત એના ઓજાર બનાવવાના માટે, એના વેપાર ઉદ્યોગ માટે, એનું ટ્રાન્સપોર્ટેશન, અહીંયા વકીલ, અહીંયા દલાલ મંડળ, એના મજૂર. તમે એક સાયકલ જેમ બિઝનેસમાં જે આજે તમને કહું સુખાકારી ઓલા રોજગારી, ખાલી કૃષિ એટલે ખેડૂતનો પ્રશ્ન નથી, ખેડૂત ઉપર કેટલી વસ્તુ નભે છે
એની ઉપર તમે વસ્તુનો તમે ધ્યાન દેશો, તમે વિચાર કરશો તો આ કેટલા ઉપર આને આધારિત છે. તો આ ઉદ્યોગને કોઈ પણ સમયે મૃત્યુપાય ન થાય એવું અમારા દ્વારા એક સરકારને અમે એક વિનંતી કરીએ છીએ કે આની ઉપર ખાસ ધ્યાન રહી, અને ખાસ કરીને અસંગઠિત અને છૂટા સમયે ખેડૂત હોય તો એની ઉપર સરકાર કોઈ બાબતનો ધ્યાન જ દેતી નથી અથવા દેતા નથી. કૃષિ પ્રધાન દેશ કહેવામાં આવે, કૃષિ મિનિસ્ટર સરકાર આના ઉપર શું. આજની તારીખે હું આપને એક ટૂંકી વાત કરીશ કે વરસાદ એકવાર 10 ઇંચ પડી ગયો, સારી વાવણી વાવેતર થઈ ગયું, અને 25 કે 30 દિવસ વરસાદ નહીં થાય તો એ માલ મૃતપાય થઈ જશે. આપણી પાસે કોઈ સિંચાઈની વ્યવસ્થા જ નથી. તો સિંચાઈની વ્યવસ્થા જલ્દી થાય, સરકાર ટેકાના ભાવ જાહેર કરે છે એના કરતાં જે આ લોકોની ભાવાંતરની યોજના છે એ હોવી જોઈએ. કારણ કે ખરેખર તમે ગેસના બાટલામાં DBT કરીને દેતા હો તો આમાંય પણ તમારે DBT કરીને ખેતર ખાતેદારને પૈસા આપો. સરકારની જે નીતિ રીતિ છે, સરકારના જે વર્ષોથી ખેડૂતોને લગતા વચનો છે, એ વચનોના કારણે કંઈ કરતાં કંઈ પાકતું નથી. એટલે અમે વચનોની આગ કરીને એક બેનર મૂક્યું હતું અને એની ઉપર એક ખીચડી પકાવવા માટેનું માટલું રાખ્યું હતું અને પ્રયત્ન એ કર્યો હતો કે જે બિરબલની ખીચડી જેવી રીતે છે એવી જ રીતે આ સરકારની છે, એ વચનોની આગ છે. એ વચનોની આગથી કંઈ પાકવાની જગ્યાએ ખેડૂતો દાઝી રહ્યા છે. ખેડૂતને જે દાઝ છે એ દાઝ આજે તમને સામે દેખાય છે, છેલ્લા 2 દિવસથી દેખાય છે. એટલે પ્રયત્ન એ હતો કે જે તાનાશાહો છે, જે તાનાશાહો છે એને વાસ્તવિકતાનું ભાન થાય અને આ બિરબલની ખીચડીનો જે સંદેશ છે એ સંદેશ એના સુધી પહોંચે અને ખરા અર્થમાં પાક વીમો ખેડૂતોને મળે. બ્યુરો રિપોર્ટ, લાઈવ ગુજરાત ન્યૂઝ.